नमस्कार विद्यार्थी मित्रों, तमारू हार्दिक स्वागत छे एजुकेशन इन गुजराती चैनल पर। आजनो आपनो टॉपिक छे धोरण 8 विषय संस्कृत, सेम टू चेप्टर पण बीजू। चेप्टरनुं नाम छे खेल महोत्सव। तेमनो गुजराती मीनिंग थशे रमत गमतनो महोत्सव। તેમાં જોઈએ કે આપણા જીવનમાં રમતગમતનું ઘણું મહત્ત્વ છે। રમતગમતથી જીવનમાં ખેલદિલી, સાહસ, હિંમત વગેરે ગુણોનું નિર્માણ થાય છે। વ્યક્તિના સર્વાંગી વિકાસમાં રમતોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે। તન મન સ્વસ્થ રહે તે માટે આવો વ્યાયામ છે તે ઉપયોગી છે। प्रस्तुत पाठ में रमतगमतनु महत्व दर्शावानी साथे क्रियापदोना वर्तमान काल तेमज भविष्यकाळना रूपोनो पण आडकतरी रीते परिचय आपी दीधो छे। हवे जोईए कि आ चेप्टर में रमतगमत एटले के रमतगमतनु आपणा जीवन में शुं महत्व छे ते अहीं बतावामां आव्युं छे कि तेनी साथे साथे जो आपणे रमतगमत के रमत रमीए तो रमतनी साथे साथे आपणामां क्या क्या गुणों विकसे छे तेनो ही उल्लेख करवामां आव्यो छे। अने तेनी साथे साथे के आ पाठमां छे ते रमतगमतनुं महत्व तो दर्शावे छे पण तेमनी साथे साथे तेना क्रियापदो एटले के वर्तमानकाळ अने भविष्यकाळना रूपोनो पण आपणने परिचय आपे छे। हवे आपणे आगळ जोईए प्रश्न पहेलो कि नीचेना दरेक प्रश्नना उत्तर माटे આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેમનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષ્ટકમાં લખવાનો છે। જો આમાં પ્રશ્ન પહેલો છે કે નીચે જે પ્રશ્ન આપેલા છે તેમાં ઓપ્શન આપેલા છે એ બી સી ડી, આ બધામાંથી જે સાચો ક્રમ આવે છે તે ક્રમ છે તે આપણે જે બાજુમાં કોષ્ટક આપેલું છે તેમાં આપણે ક્રમ લખવાનો છે। તો હવે આપણે શરૂઆત કરીએ પ્રશ્ન પહેલો। વિવેકાનંદસ્ય વિદ્યાલયે કિમ ચલતી? જવાબ આવશે બી ખેલ મહોત્સવ। બીજો પ્રશ્ન, ધાવકાઃ કિમ કુર્વંતી? તે જવાબમાં આવશે ડી ધાવન ક્રિયાન કુર્વંતી। ત્રીજું, જીવને કસ્ય મહત્વમ અસ્તિ? તેમાં આવશે ઓપ્શન એ ખેલસ્ય। ચોથું, ખેલ કસ્યાર્થે સાહાર્યમ કરોતી? તેમાં જવાબ આવશે સી સર્વાંગીણા વિકાસાર્થમ। પાંચમો પ્રશ્ન છે, કે કૌશલ્ય પ્રદર્શનમ કરતું ઈચ્છાંતિ? જવાબ આવશે સી સર્વે। છઠ્ઠો પ્રશ્ન, કતિપય બાલકા ઉચ્ચેહ કિમ વદંતી? જવાબમાં આવશે ડી ધાવતું ધાવતું ત્વરિતમ ધાવતું। પ્રશ્ન સાતમું જોઈએ, કસ્યામ સ્પર્ધાયામ ક્રીડકઃ લોહગોલકમ વિક્ષપી? તેમાં જોઈએ જવાબ આવશે ડી ગોલક્ષેપણ સ્પર્ધાયામ। આઠમો પ્રશ્ન, આચાર્ય કદા સ્વસ્થાનતઃ ઉત્તિષ્ઠયતી? જવાબ આવશે બી સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભે। નવમું છે, વિદ્યાલયે કહ છાત્રેભ્ય વ્યાયામસ્ય પ્રતિક્ષણમ દાસ્યતી? જવાબ આવશે ડી વ્યાયામે પ્રશિક્ષિત શિક્ષક। દસમો પ્રશ્ન છે, અધ્યારભ્ય અસ્માકમ વિદ્યાલયે પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્યતિ? ઇદમ વાક્યમ કહ વદતિ? જવાબમાં આવશે એ વિદ્યાલયસ્ય આચાર્ય। અગિયારમો પ્રશ્ન છે, ખેલ મહોત્સવે કે પ્રસન્ના સંતિ? જવાબ આવશે સી બાલકાહા।
હવે આપણે જોઈએ પ્રશ્ન બીજો. પ્રશ્ન બીજો છે કે પાઠના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો. અહીં ખાલી જગ્યા આપેલી છે તે ખાલી જગ્યા આપણે પાઠના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો તેમાં જોઈએ પહેલી ખાલી જગ્યા છે સર્વે ખાલી જગ્યા પ્રદર્શનમ કુર્વતમ ઈચ્છતી, તેમાં આવશે કૌશલ્ય. બીજું બાલકાહ પ્રયત્નપૂર્વકમ ખાલી જગ્યા ધાવંતી, જવાબમાં આવશે શીઘ્રતયા. ત્રીજું સમ્યક્તયા ખાલી જગ્યા સ્પર્ધા પૂર્ણાહ ભવંતી, તેમાં જવાબ આવશે સર્વાહ. ચોથી ખાલી જગ્યા છે ખેલ મહોત્સવે આગતાનામ ખાલી જગ્યા કૃતે અભિનંદનમ, જવાબ આવશે પ્રતિભા જ્ઞાનમ. પાંચમી ખાલી જગ્યા એતસર્વ તસ્ય ખાલી જગ્યા ફલમ ખાલી જગ્યા અપી અભિનંદનમ, પહેલી ખાલી જગ્યામાં આવશે પ્રયાસસ્ય અને બીજી ખાલી જગ્યામાં તમ. છઠ્ઠી ખાલી જગ્યા છે અધુના અસ્માકમ વિદ્યાલયે વ્યાયામસ્ય ખાલી જગ્યા પ્રશિક્ષક અપી અસ્તિ, ખાલી જગ્યામાં આવશે પ્રશિક્ષણાર્થ. સાતમી ખાલી જગ્યા છે અસ્માકમ શાળાયામ નામ ખાલી જગ્યા ભવિષ્યતિ, ખાલી જગ્યામાં આવશે ઉજ્જવલમ. અસ્માકમ શાળાયામ નામ ઉજ્જવલમ ભવિષ્યતિ. હવે આપણે ઉપર જે ખાલી જગ્યા છે તેમના વાક્ય અહીં લખવાના છે. સાથે સાથ વાક્ય લખાઈ જાય પછી આપણે પ્રશ્ન ત્રીજો નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરું. તેમાં આપણે જોઈએ વાક્ય પહેલું છે કે ખેલ મહોત્સવે વિદ્યાલયસ્ય સર્વે બાલકાહ સહભાગીનઃ ભવિષ્યતિ, આ વિધાન સાચું છે, ખરું છે. બીજું વાક્ય છે ગોલક સ્પર્ધાયામ ક્રમશઃ ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતિ, આ વિધાન સાચું છે. ત્રીજું કુત્રાપી કબડ્ડી ક્રીડકા દીર્ઘલંગમ કુર્વંતિ, આ વિધાન પણ સાચું છે. ચોથું અસ્માકમ શાળાયામ ગત વર્ષે એક શિક્ષક નિયુક્ત અસ્તિ, આ વિધાન ખોટું છે. પાંચમું વિધાન છે અધ્યારભ્ય અસ્માકમ શાળાયામ પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્યતિ, આ વિધાન સાચું છે. છઠ્ઠું જીવને ખેલસ્ય મહત્તમ અસ્તિ, આ વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો નીચેના અ વિભાગ અને બ વિભાગને યોગ્ય રીતે જોડો, તેમાં વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. તેમાં જોઈએ કે પેલું અવિભાગમાં છે કતિપય બાલકાહ ઉચ્ચે વદંતિ, તેમાં આવશે ધાવતું ધાવતું ત્વરતમ ધાતું ત્વરિતમ ધાવતું. બીજો શબ્દ છે ક્રમશઃ ક્રીડક, તેમાં આવશે લોહ ગોલકમ ક્ષિપતિ. ત્રીજું એષઃ અસ્માકમ, તેમાં આવશે પ્રથમઃ ખેલ મહોત્સવ. હવે આપણે જોઈએ પ્રશ્ન પાંચમો કે નીચેના શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ કરો અને તેની સામે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ વિકલ્પોમાંથી શોધીને લખો. હવે પાંચમા પ્રશ્નમાં આપણે જોઈએ કે સંસ્કૃત શબ્દ આપેલા છે અને તેની સામે ગુજરાતી શબ્દ આપેલા છે. ગુજરાતી શબ્દ છે તે એક કરતાં વધારે છે. હવે સંસ્કૃત શબ્દનું આપણે પહેલાં શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે અને પછી તેમાંથી તેનો ગુજરાતી મિનિંગ જે થતો હોય સાચો તે આપણે લખવાનો છે. તો તેમાં જોઈએ પહેલો શબ્દ છે શીઘ્રતયા. શીઘ્રતયા એટલે શું થાય તો કે ઝડપથી. તો આપણે જે બાજુમાં ખાલી જગ્યા છે ત્યાં ઝડપથી એવું લખવાનું છે. પછી બીજું છે ત્વરિતમ.
એટલે ઝડપથી, તેમનો મિનિંગ પણ ઝડપથી એવો થાય છે. ત્રીજું કુત્રચિતમ એટલે ક્યાંક. ચોથું ગોલક્ષેપહ એટલે ગોળા ફેંક. પાંચમું દીર્ઘલંઘનમ એટલે લાંબી કૂદ. છઠ્ઠું અધ્યારભ્ય એટલે આજથી શરૂ કરીને. સાતમું પ્રશિક્ષણમ એટલે તાલીમ માટે. આઠમું ક્રીડકઃ એટલે ખેલાડી. હવે આપણે જોઈએ પ્રશ્ન છ. સૂચના છે કે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધો. હવે નીચે આપણને સંસ્કૃત શબ્દો આપેલા છે તેનો સમાનાર્થી એટલે તેના જેવો જ જેનો અર્થ થતો હોય સમાન અર્થ, તેને સમાનાર્થી શબ્દ કહેવામાં આવે છે. તે જે આપેલા છે તેમાંથી સાચો સમાનાર્થી શબ્દ ગોતી અને આપણે લખવાનો છે. પહેલો શબ્દ છે ખેલમ, તેમાં આવશે ક્રીડા. બીજું શીઘ્રમ એટલે ત્વરિતમ. ત્રીજું છાત્રહ એટલે શિષ્ય. ચોથું નૂતન એટલે નવીન. પ્રશ્ન 9. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર સંસ્કૃતમાં લખો. તેમાં પહેલું છે કે વિદ્યાલયે કાહ કાહ ક્રીડા ચલંતી. તેમનો ઉત્તર છે કે વિદ્યાલયે ધાવન ક્રીડા, ગોલક ક્ષેપણ ક્રીડા, કબડ્ડી, દીર્ઘલંઘન ક્રીડા ચલંતી. બીજો પ્રશ્ન છે જીવને ખેલસ્ય કિમ સ્થાનમ અસ્તિ. તેમનો જવાબ છે કે જીવને ખેલસ્ય મહત્તમ સ્થાનમ અસ્તિ. ત્રીજો પ્રશ્ન છે ખેલ મહોત્સવ કુત્ર ચલતી. તેમનો જવાબ છે વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી. ચોથો પ્રશ્ન છે સર્વે કિમ કર્તુમ ઇચ્છતે. તેમનો જવાબ છે સર્વે કૌશલ્યસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છતી. પાંચમો પ્રશ્ન છે ગોપાલ ક્ષેપણ સ્પર્ધાયામ ક્રમશઃ ક્રીડકઃ કિમ કરોતિ. તેમનો જવાબ છે ગોપાલ ક્ષેપણ સ્પર્ધાયામ ક્રમશઃ ક્રીડકઃ લોહ ગોલકમ ક્ષેપતિ. છઠ્ઠો પ્રશ્ન છે સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભે કહ સ્વસ્થાનતઃ ઉત્તિષ્ઠતિ. તેમનો જવાબ છે સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભે વિદ્યાલયસ્ય આર્થાર્ય સ્વસ્થાનતઃ ઉત્તિષ્ઠતિ. પ્રશ્ન 10. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર ગુજરાતીમાં લખો. પ્રશ્ન પહેલો છે દોડવીરો એટલે દોડનારા શું કરે છે. તેમનો જવાબ છે કે દોડવીરો કોશિશ પૂર્ણ ઝડપથી દોડે છે. એટલે કે જે દોડવીરો છે તે એવી કોશિશ કરે છે કે પૂર્ણ જે તેની દોડવાની ઝડપ છે તે વધે. બીજો પ્રશ્ન છે રમત સેના માટે સહાય કરે છે. તેમનો જવાબ છે રમત સર્વાંગી વિકાસ માટે સહાય કરે છે. ત્રીજો પ્રશ્ન કેટલાક બાળકો મોટેથી શું બોલે છે. તેમનો જવાબ છે કેટલાક બાળકો મોટેથી બોલે છે દોડો દોડો જલ્દી દોડો. પ્રશ્ન 4. વિદ્યાલયના આચાર્ય શા માટે અભિનંદન આપે છે. તેમનો જવાબ છે વિદ્યાલયના આચાર્યમાં ખેલાડીઓને રમતમાં ભાગ લેવા બદલ અભિનંદન આપે છે. પ્રશ્ન 5. રમત મહોત્સવમાં કઈ કઈ રમતો ચાલે છે. તેમનો જવાબ છે કે રમત મહોત્સવમાં દોડ, ગોળા ફેંક, કબડ્ડી અને લાંબી કૂદો જેવી રમતો ચાલે છે. પ્રશ્ન 6. આજથી શરૂ કરીને શાળામાં દર વર્ષે શું થશે. તેમનો જવાબ છે
આજથી શરૂ કરીને શાળામાં દર વર્ષે રમત ગમતનો મહોત્સવ થશે. સાતમો પ્રશ્ન છે, વિવેકાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં ભાગ લઈ શકશે? તેમનો જવાબ છે, વિવેકાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાના તેમજ રાષ્ટ્રકક્ષાના રમતગમત મહોત્સવમાં ભાગ લઈ શકશે. પ્રશ્ન 11મો છે, નીચે આપેલા ઉદાહરણને આધારે વાક્ય બનાવો. તેમાં આપણે ઉદાહરણ જોઈએ, ધાવકઃ શીઘ્રં ધાવતિ. વાક્ય બનાવવાનું છે આપણે, ધાવકઃ શીઘ્રં ધાવંતિ. તેમાં આપણે જોઈએ પહેલું વાક્ય, માનવઃ ક્રીડાં પશ્યતિ. તેમાં આવશે, માનવાઃ ક્રીડા પશ્યંતિ. બીજું છે, ગજઃ મંદં ચલતિ. ગજાઃ મંદં ચલંતિ. ત્રીજું, બાલકઃ શીઘ્રં ગચ્છતિ. બાલકઃ શીઘ્રં ગચ્છતિ. ચોથું, મહિલા શ્લોકં ગાયતિ. મહિલાઃ શ્લોકં ગાયતિ. પ્રશ્ન 12મો છે, નીચેના રેખાંકિત શબ્દ સુધારીને ફરીથી લખો. હવે આપણે જોઈએ પ્રશ્ન 13મો, નીચેના ગદ્યખંડોનો ગુજરાતીમાં અનુવાદ કરો. તેમાં ગદ્યખંડ પહેલું છે કે વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી. તેનો ગુજરાતી અનુવાદ એવો થશે કે વિવેકાનંદ વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે. પછીનું છે, બાળકાહ પ્રસન્ના સંતિ, એટલે કે બાળકો બધા ખુશખુશાલ છે. સર્વે કૌશલ્ય પ્રદર્શન કરતું ઈચ્છતે, એટલે કે સૌ છે તે પોતાની કુશળતાનું પ્રદર્શન કરવાનું ઈચ્છે છે. કુત્રચિત ધાવન સ્પર્ધા ચલતી, એટલે ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે. બાળકાહ પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવંતી, બાળકો કોશિશપૂર્વક ઝડપથી દોડે છે. કતિપય બાળકાહ ઉચ્ચેહ વદંતી, કેટલાક બાળકો જોરથી એટલે કે મોટેથી બોલે છે. ધાવતું ધાવતું ત્વરિતમ ધાવતું, એટલે કે દોડો દોડો જલ્દી દોડો. હવે આપણે જોઈએ ગદ્યખંડ બીજું, અધ્યારભ્ય અસ્માકમ શાલાયામ પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્યતિ. એટલે તેનો ગુજરાતી મિનિંગ થશે કે આજથી શરૂ કરીને આપણી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે. અસ્માકમ છાત્રાઃ રાજ્યકક્ષાયા રાષ્ટ્રકક્ષાયા ચ ખેલ મહોત્સવે ભાગમ ગ્રહિષ્યતિ. એટલે તેનો મિનિંગ એવો થશે કે આપણા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાના તેમજ રાષ્ટ્રકક્ષાના રમતગમત ઉત્સવમાં ભાગ લે છે. પછીનું છે, અસ્માકમ શાળાયામ નામ ઉજ્જવલમ ભવિષ્યતિ, એટલે કે આપણી શાળાનું નામ રોશન થશે. જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ, કે જીવનમાં રમતનું મહત્વ છે. રમત સર્વાંગી વિકાસ માટે સહાય કરે છે.